17.2 તારાઓ. તો ચંદ્ર દેખાય છે એના સિવાય બીજા પણ તારાઓ હોય છે. બીજા કયા પદાર્થો રાત્રિ આકાશમાં તમે જુઓ? આકાશમાં મોટી સંખ્યામાં તારાઓ આવેલા છે, બરાબર છે. તારાઓ અસંખ્ય છે. અંધારી રાત્રે મોટા શહેરથી કોઈ દૂરના સ્થળેથી તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. શું બધા તારાઓ સમાન તેજસ્વી છે? તો બધા તારાઓ એક સમાન તેજસ્વી નથી. બધા તારાઓ સમાન રંગ ધરાવે છે. હકીકતમાં તારાઓ પોતાના પ્રકાશનું ઉત્સર્જન કરે છે, એટલે કે તારાઓ પોતે જ એની અંદર ન્યુક્લિયર પ્રક્રિયાઓના કારણે ઊર્જા ઉત્પન્ન થાય છે અને પ્રકાશ ઉત્સર્જિત થાય છે. સૂર્ય પણ એક તારો જ છે. બીજા બધા તારાઓ કરતા તે શા માટે આટલો વિશાળ દેખાય છે? તો સૂર્ય એ પૃથ્વીથી ખૂબ નજીક છે અને બાકીના તારો ખૂબ ખૂબ દૂર છે. એટલે તમારી નજીક મૂકેલો ફૂટબોલ મોટો દેખાય કે તમારાથી 100 મીટર દૂર મૂકેલો ફૂટબોલ? તો નજીક મૂકેલો મોટો દેખાય, દૂર મૂકેલો નાનો દેખાય. એટલે આપણને સૂર્ય મોટો દેખાય છે. તારાઓ સૂર્ય કરતાં લાખો ગણા દૂર આવેલા હોય છે, એટલે ખૂબ જ દૂર છે, એટલે નથી દેખાતા, બહુ ઝીણા દેખાય છે. સૂર્ય મોટો દેખાય છે એટલે તારાઓ આપણને બિંદુવત દેખાય છે, બરાબર છે. અને સૂર્ય ખૂબ મોટો દેખાય છે. તો અંતર આપ્યું છે, સૂર્ય પૃથ્વીથી લગભગ 3, 6, 7 તો 15 કરોડ કિલોમીટર દૂર આવેલો છે. અને એના પછીનો નજીકનો તારો આલ્ફા સેન્ટોરી છે, જે લગભગ એના કરતાં 7 કાઢી દઈએ તો કેટલું થશે, લગભગ એના કરતાં લાખ ગણો દૂર આવેલો છે. સૂર્ય કરતાં લાખ ગણો દૂર છે, એટલે કે ખૂબ જ દૂર છે, એટલે તારા બિંદુવત દેખાય છે. સૂર્ય સૌથી મોટો દેખાય છે આપણને. આટલા મોટા અંતરને દર્શાવવા માટે બીજો એક એકમ પ્રકાશવર્ષ વપરાય છે. તો પ્રકાશવર્ષ કોને કહેવાય? પ્રકાશ વડે એક વર્ષમાં કપાયેલું અંતર, બરાબર. પ્રકાશ એક સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે છે, બરાબર છે. તો આખા વર્ષમાં લગભગ કેટલી સેકન્ડો થશે? 365 દિવસ ગુણ્યા 24 કલાક ગુણ્યા 24 ગુણ્યા 60 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ. તો આટલી સેકન્ડ ગુણ્યા 3 લાખ કિલોમીટર કરીએ, એટલું અંતર થાય એક પ્રકાશ વર્ષ જેટલું થાય. તો પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર એટલે કે એક પ્રકાશ વર્ષ, બરાબર છે. સૂર્યના પૃથ્વીથી અંતરને 8 પ્રકાશ મીટર જેટલું કહી શકાય, બરાબર. તો સૂર્ય પરથી જે પ્રકાશ ઉત્સર્જિત થાય એ તો એ 8 મિનિટ પછી એ પૃથ્વી પર પહોંચી જાય, બરાબર. એ કિરણ આલ્ફા સેન્ટરનું પ્રકાશ અંતર 4.3 પ્રકાશવર્ષ જેટલું છે, એટલે કે ઘણું વધારે છે. આ પ્રકાશ મિનિટ છે અને પ્રકાશ વર્ષ છે, બરાબર છે. જો પ્રકાશને તારાઓથી આપણા સુધી પહોંચતા વર્ષો લાગતા હોય તો મને આશ્ચર્ય થાય છે કે જ્યારે આપણે તારાઓ જોઈએ છીએ ત્યારે આપણે ભૂતકાળમાં જોઈએ છીએ. તો એ વસ્તુ સાચી છે કે આપણે ભૂતકાળમાં જોઈએ છીએ. આપણે અત્યારે જે પ્રકાશ સૂર્યનો જોઈએ છે, અત્યારે આપણી જોડે જે પહોંચ્યો હોય તે સૂર્યમાંથી 8 મિનિટ પહેલાં ઉત્સર્જિત થયો હોય. અને જે દૂરના તારાઓ છે, જે છે 4.3 પ્રકાશવર્ષ, 4.3 વર્ષ પહેલાં ઉત્સર્જિત થયા હોય અને આપણા સુધી અત્યારે પહોંચ્યા હોય, એ રીતનું હોય છે. મારે એ જાણવું છે કે આપણે શા માટે તારાઓને દિવસે જોઈ શકતા નથી, શા માટે તે ફક્ત રાતે દ્રશ્યમાન થાય છે, બરાબર છે. તો હકીકતમાં તારાઓ તો દિવસ દરમિયાન પણ હાજર હોય છે, તારાઓ ક્યાંય જતા છે નહીં, બરાબર છે. પણ શું છે, સૂર્યના તેજસ્વી પ્રકાશના કારણે તે દેખાતા નથી, દિવસ દરમિયાન દેખાતા નથી. અંધારું થાય એટલે દેખાય. આકાશમાં લગભગ 2 કલાક કેટલાક અગ્રગણ્ય તારાઓ કે તારાઓના જૂથનું નિરીક્ષણ કરો. તમે શું નોંધ્યું? તારાઓના સ્થાનમાં કોઈ ફેરફાર થાય નોંધ્યા? તો તારાઓના સ્થાનમાં ફેરફાર થાય છે, કારણ કે પૃથ્વી પોતાની ધરી પર પણ ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે. તારાઓ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતા હોય છે, બરાબર છે. જે તારાઓ સાંજે પૂર્વમાં ઉગ્યો હોય તે વહેલી સવારે પશ્ચિમમાં આથમે છે, કારણ કે પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરે છે. શા માટે તારાઓ પૂર્વથી પશ્ચિમમાં ખસતા દેખાય છે, બરાબર છે. એની એક પ્રવૃત્તિ આપી છે. પહેલીને યાદ આવું કે જ્યારે તે ટ્રેનમાં હોય છે ત્યારે નજીકના વૃક્ષો તથા ઇમારતો પાછળની દિશામાં ખસતા જણાય છે. તો બારીમાંથી જોઈએ આપણે તો આપણે ટ્રેનમાં સફર કરીએ છીએ, પણ જે વૃક્ષો તો સ્થિર છે, પણ આપણી ટ્રેન આપણી આગળ જઈ રહી છે એને આપણને વૃક્ષો પાછળ જતા હોય એવું દેખાય છે, બરાબર છે. જો તારાઓ પૂર્વથી પશ્ચિમ જતા હોય તો તેનો શું અર્થ થયો? એનો અર્થ એ થયો કે પૃથ્વી
પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે. બરાબર છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. બરાબર છે. પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે, અને પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં પરિભ્રમણ કરે છે. બરાબર છે. મારા દાદાએ મને કીધું કે આકાશમાં એક તારો એવો છે કે જે જરા પણ ખસતો નથી. બરાબર છે. તો પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરે છે. બરાબર છે. તો એ ધરીની દિશામાં જ એક ધ્રુવનો તારો છે, અહીં આપ્યો છે આકૃતિમાં. બરાબર. તો પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરે છે, તો પૃથ્વી પર તો જોઈશું તો એ તારો એક જ જગ્યાએ દેખાશે, ખસશે નહીં. બરાબર. એનું કારણ એ છે કે ધરીની દિશામાં આવેલો છે. તો હકીકતમાં ધ્રુવના તારા નામનો એક તારો છે જે પૃથ્વીની ધરીની દિશામાં આવેલો છે, તે ખસતો જણાતો નથી, તે આપણને હંમેશા સ્થિર જ દેખાય છે. તો એ આકૃતિ આપી છે પૃથ્વીની ભ્રમણ કક્ષાની ધરી નજીક આવેલો ધ્રુવનો તારો, તો જે આપણે કહીએ છીએ કે ધ્રુવ સ્થિર છે તે ધ્રુવનો તારો છે. બરાબર. આના પછીના 17.3 માં નક્ષત્રો એનો અભ્યાસ કરીશું.